નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? હું ઉર્વી મહેતા સુરભી એજ્યુકેશનમાં તમારા બધાનું સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન એનો પાઠ પહેલો આપણી આસપાસમાં દ્રવ્ય એના વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પાઠનું નામ જ છે આપણી આસપાસમાં દ્રવ્ય. પણ દ્રવ્ય છે શું? તો કે આપણે આપણી આસપાસ નજર કરીએ તો શ્વાસમાં લઈએ છીએ તે હવા, ખાઈએ છીએ તે ખોરાક, તારાઓ, પથ્થરો, પ્રાણીઓ, છોડવાઓ, એટલું જ નહીં પરંતુ પાણીનું એક ટીપું અને રેતીનું એક કણ પણ જુદું જુદું કદ અને આકાર ધરાવે છે. બ્રહ્માંડની આ બધી જ વસ્તુઓ કે જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપેલું છે. માટે આ બધા જ પદાર્થો વસ્તુઓ છે એ દ્રવ્ય છે. હવે જોવાવાળી વાત તો એ છે કે આ બધી જ વસ્તુઓ છે તે જગ્યા રોકે છે, એટલે કે દળ ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે દળ અને કદ બંને ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો દળનો SI એકમ કિલોગ્રામ છે, કદનો SI એકમ ઘન મીટર છે અને પ્રવાહીનું કદ માપવાનો SI એકમ લીટર છે? પ્રાચીન કાળથી જ મનુષ્ય પોતાની આસપાસની વસ્તુઓને સમજતો આવ્યો છે, સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ પદાર્થને કુલ 5 મૂળભૂત તત્વોમાં વિભાજિત વર્ગીકૃત કરેલા છે, જે છે વાયુ, આકાશ, અગ્નિ, પાણી અને પૃથ્વી. એ જ સમયે ગ્રીકના તત્વજ્ઞાનીઓએ પણ પદાર્થને આજ 5 મૂળભૂત તત્વોની અંદર વર્ગીકૃત કરેલ છે. તેમના મત મુજબ પૃથ્વી પર બનેલી બધી જ વસ્તુઓ સજીવ અને નિર્જીવ આ 5 તત્વોમાંથી જ બનેલી વસ્તુઓ છે. આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યને 2 ભાગમાં વર્ગીકૃત કરેલા છે, તેમના ભૌતિક ગુણધર્મોને આધારે અને તેમના રાસાયણિક સ્વભાવને આધારે. આ પ્રકરણની અંદર આપણે દ્રવ્યને તેના ભૌતિક ગુણધર્મોના સ્વરૂપે છે અભ્યાસ કરીશું અને રાસાયણિક સ્વભાવને આધારેનો અભ્યાસ છે આપણે આગળના આગલા ચેપ્ટરમાં બધામાં કરીશું. વિષય સાયન્સ પ્રકરણ પહેલું, આપણી આસપાસમાં દ્રવ્યો, મેટર ઇન અવર સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ એટલે આપણી આસપાસ, આસપાસ મેટર એટલે દ્રવ્ય. હવે આ પાઠમાં દ્રવ્ય વિશે આપણે સમજવાનું છે. તો આપણી આસપાસ એટલે ચો તરફ નજર કરીએ તો જુદા જુદા આકાર, કદ અને બનાવટો ધરાવતી વિવિધ વસ્તુઓ જોઈ શકાય છે. બ્રહ્માંડ એટલે કે યુનિવર્સની દરેક વસ્તુ જે સાધન સામગ્રીમાંથી બનેલી છે એ વૈજ્ઞાનિકોએ એનું નામ દ્રવ્ય આપ્યું છે. આપણે શ્વાસ લઈએ છીએ તે હવા, જે ખોરાક આપણે ખાઈએ છીએ, પછી પથ્થરો, વાદળો, તારાઓ, છોડવાઓ તેમજ પ્રાણીઓ, એટલું જ નહીં પરંતુ પાણીનું એક ટીપું અથવા તો રેતીનું એક કણ, આ દરેક વસ્તુ દ્રવ્ય છે. જોવાવાળી વાત તો એ છે કે ઉપર દર્શાવેલી તમામ વસ્તુઓ જગ્યા રોકે, ગમે જગ્યાએ આ વસ્તુ રાખો તો એ જગ્યા રોકે અને દળ ધરાવે, એને કાંઈ જેટલું વજન હોય કે દળ ધરાવે છે. બીજા શબ્દમાં કહીએ તો દરેક વસ્તુ દળ તેમજ કદ ધરાવે જ છે. પ્રાચીન કાળથી મનુષ્ય પોતાની આસપાસની વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરતો આવ્યો છે. ભારતના પ્રાચીન તત્વજ્ઞાનીઓએ પદાર્થને 5 મૂળભૂત તત્વોમાં વર્ગીકૃત કરેલા છે, એટલે વર્ગીકરણ કરેલ છે, જેને પંચ તત્વ તરીકે ઓળખાય છે. પંચ એટલે 5. આ પંચ તત્વો વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી છે. તેઓના મત મુજબ દરેક સજીવ કે નિર્જીવ વસ્તુ આ 5 મૂળભૂત તત્વોની જ બનેલી છે. તે સમયના ગ્રીક તત્વજ્ઞાનીઓએ પણ પદાર્થને આ જ પ્રકારે વર્ગીકૃત કર્યા હતા. આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક સ્વભાવ એટલે એની પ્રકૃતિના આધારે તેનું 2 પ્રકારમાં વર્ગીકરણ વિકસાવેલ છે. આ પ્રકરણમાં આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મોનો આધારે અભ્યાસ કરીશું. દ્રવ્યના રાસાયણિક પાસાઓનો અભ્યાસ આગામી પ્રકરણમાં આપણે વધારામાં ડિટેલમાં કરીશું. હવે 1.1, દ્રવ્યનો ભૌતિક સ્વભાવ, એની પ્રકૃતિ કઈ છે દ્રવ્યની? તો દ્રવ્ય છે કણોનું બનેલું છે, નાના નાના એકદમ સૂક્ષ્મ કણોનું બનેલું છે. ઘણા લાંબા સમયથી વૈજ્ઞાનિકના સમૂહ
એ દ્રવ્ય વિશે બે વિચારધારાઓ રજૂ કરેલ છે. એક સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય લાકડાના ટુકડાની જેમ સતત છે, ત્યારે બીજો સમૂહ એમ માનતો હતો કે દ્રવ્ય રેતીના કણની માફક નાના નાના કણો છે. હવે આપણે નીચેના પ્રકૃતિ વડે પ્રવૃત્તિ કરશું, તો એનાથી આપણે ખબર પડી જશે કે દ્રવ્યના સ્વભાવની બાબતોની નિર્ણય કરશું તે સતત છે કે કણોનો બનેલું છે, એની ઉપર આપણે વધારે ડિટેલમાં આપણે જાણીશું. હવે પ્રવૃત્તિ જોઈએ. આપણે પ્રવૃત્તિમાં એવું છે કે 100 મિલિલીટરનું એક બીકર, બીકર એટલે કાચનું વાસણ જેટલું, જેમાં માપન કરવા માટે એના આંક આપ્યા હોય, તેને પાણીથી અડધું ભરીને તેના પાણીના સ્તર ઉપર નિશાન કરો. હવે સોનું હોય અડધું ભરેલું 50 ml ભરવાનું, બરાબર. તેમાં થોડું ખાંડ અને મીઠું નાખી કાચના સળિયા વડે એને હલાવવાનું અને ઓગાળી નાખવાનું, કારણ કે ખાંડ અને મીઠું છે એ પાણીમાં દ્રવ્ય પદાર્થ છે, એટલે ઓગળી જશે. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેનું અવલોકન કરવાનું છે. તમારા મત મુજબ ઓગળેલ ખાંડ મીઠું શું થયું હશે, તે ક્યાં અદ્રવ્ય થઈ ગયા, અદ્રશ્ય થઈ ગયા, તો અદ્રશ્ય નથી ગયા, એ પાણીમાં દ્રાવ્ય થઈ ગયા. પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં, ચાલો આપણે ડિટેલથી જોઈએ. હવે આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા આપણે દ્રવ્ય કે કણોનું બનેલું છે કે વિચાર જરૂર પડશે. ચમચીમાં શું છે, મીઠું કે ખાંડ, કે જે હવે સમગ્ર પાણીમાં ઓગળી ગયેલ છે. જે આકૃતિમાં એક મિનિટ મજા છે, જો પહેલાં આપણે જે બીકર લીધું એમાં પાણી અડધું ભર્યું 100 ml, એમાં ચમચી ભરીને ખાંડને મીઠું નાખી દીધું, ખાંડ હતો તો મીઠું, બેમાંથી એક નાખવાનું. પછી આ કાચના સળિયા હલાવી નાખ્યું એટલે અંદર દ્રવ્ય થઈ ગયું. જ્યારે આપણે મીઠાના પાણીમાં ઓગળીએ છીએ ત્યારે પાણીના કણો વચ્ચે ખાલી સ્થાનોમાં મીઠાના કણો સમાઈ જાય છે, એટલે દ્રાવ્ય થઈ જાય. દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હોય એમ પૂછ્યું છે. આ તો ગોઠવાઈ કે સમાઈ ગયા એટલે દેખાશે નહીં. બીજો પ્રશ્ન છે કે દ્રવ્યના આ કણો કેટલા સૂક્ષ્મ હોઈ શકે છે. તો સૂક્ષ્મતા જોવા માટે ભાઈ કણો વચ્ચે ગોઠવાઈ ગયા, સૂક્ષ્મ કણ કેવડા છે એ જાણવા માટે પ્રવૃત્તિ કરી છે કે પોટેશિયમ પરમેનેટ એટલે KMnO4 સ્ફટિકના 2 કે 3 કણ લઈને, 2 થી 3 કણ જ ખાલી લઈ 100 ml પાણીમાં ઓગાળવાના. હવે આ દ્રાવણમાં આશરે 10 ml દ્રાવણ લઈ તેનો 90 ml શુદ્ધ પાણીમાં ઉમેરો. હવે જે આ બનાવ્યું આપણે પછી એનું 10 ml જ લેવાનું પાણી ઉમેરેલું, જે KMnO4 વાળું પાણી છે ને એનું 10 ml લેવાનું અને 90 ml પાણીમાં ઉમેરવાનું છે. એ 10 ml આ રીતના 10 10 પ્લસ કરતું જાય, પહેલાં આમાં 10 નીકળું, પછી બીજાને 10 નીકળું, આમાં પાછું 10 નીકળું, પછી હું 10 નીકળું, એટલે શું થશે, આ પ્રકાર દ્રાવણને 5 થી 8 વખત મંદ બનાવો, જેથી પાણી હજી રંગીન રહેશે નહીં, ધીમે ધીમે મંદ થઈ જાય. પહેલાંમાં 90% પાણીને 10% ઓલું હતું, પછી એમાં પાછું એમાંથી કાઢીને આ પીપેટ આનું ભર્યું, બરાબર પીપેટ આપણે બ્યુરેટ, પછી પાછું 10 10 ml ઓછું કરતી ગયા, આમાંથી 10 ml લીધું, પછી આમાં પાણી નાખ્યું. તો એક ટાઈમ એવો આવશે કે KMnO4 આવું દેખાશે જ નહીં. એ દ્રવ્યના કણો કેટલા નાના સૂક્ષ્મ છે તે અનુમાન કરો. દરેક મંદન વખતે દ્રાવણનો રંગ આછો થતો જશે, એટલે આમ મંદ થતું જાય, દ્રાવણ કેવું થશે, મંદ થતું જાય, દ્રાવણ રંગીન દેખાય છે પછી સાવ ઓછું રંગીન દેખાશે. આ પ્રયોગ દર્શાવે છે કે પોટેશિયમ પરમેંગનેટના સ્ફટિકના થોડાક કણો જ પાણીના મોટા કદના જથ્થા એટલે 1000 L રંગીન બનાવે છે. આમ આપણે એવો નિષ્કર્ષ તારવીએ છીએ કે પોટેશિયમ પરમેંગનેટના સ્ફટિક એક કણમાં ઘણા નાના કણો રહેલા છે. ખાલી આપણે 2 થી 3 જ કણ નાખ્યા તો એ કેટલો એનો વિસ્તાર થઈ ગયો એમ દર્શાવવા માટે આ પ્રવૃત્તિ કરી છે, જે વધુ ને વધુ નાના કણોમાં વિભાજિત થતા જાય. તેથી પોટેશિયમ પરમેંગનેટને બદલે ડેટોલનું 2 થી 5 ml દ્રાવણ લઈ આ જ રીતના પ્રવૃત્તિ કરવાની છે અને દ્રાવણને વારંવાર મંદ કરતું જવાનું, ઓછું કરતું જવાનું, તો ડેટોલનો વાસ આવ્યા કરે છે, જો જીને પ્રવૃત્તિ કરવાની છે. દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ છે, આટલા સૂક્ષ્મ કણો આપણી કલ્પનાની બહાર છે, કે જે અતિ સૂક્ષ્મ છે, સૂક્ષ્મદર્શક યંત્ર વડે પણ જોઈ ન શકાય એવા. હવે આપણે પોઈન્ટ જોઈશું દ્રવ્યના કણોની લાક્ષણિકતા. તો દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો કે અવકાશ રહેલા હોય છે, એકદમ એક સરખું ન હોય પણ વચમાં અવકાશ એટલે જગ્યા રહેલી હોય છે એમ કહે છે. તે પ્રવૃત્તિ 1.2 અને 1.1માં આપણે જોયું ખાંડ મીઠું ડેટોલ કે પોટેશિયમ પરમેંગનેટના કણો પાણીમાં એક સરખા પ્રમાણમાં વેચાય છે. તે જ રીતે જ્યારે આપણે ચા કોફી કે લીંબુ પાણી બનાવીએ ત્યારે એક પ્રકારના દ્રવ્યના કણો બીજા પ્રકારના દ્રવ્ય કણો સાથે સ્થાન એટલે અવકાશમાં રીતના ગોઠવાઈ જાય છે. તે દર્શાવે છે કે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ રહેલું છે. હવે આપણે સામાન્ય જોઈએ, દાખલા તરીકે ટ્રાફિક હોય રોડ ઉપર, તો રોડમાં વચ્ચે વચ્ચે જગ્યા હોય તેમાં કઈ રીતના આપણે મોટરસાયકલ એડજસ્ટ કરી લઈએ છીએ એ રીતના એમ કહેવા માંગે છે. સમજાણું તમને, એક સરખું નથી, વચ્ચે વચ્ચે અવકાશ તેમાં ગોઠવાઈ જાય છે એમ કહેવાનું થાય છે. કે દ્રવ્યના કણો સતત ગતિશીલ છે હોય છે એવો પ્રશ્ન છે, કે દ્રવ્યમાં કણો છે એ સતત આમ ગતિશીલ હોય. તો પ્રવૃત્તિ દ્વારા આપણે શીખીએ કે તમારા વર્ગમાં કોઈ એક ખૂણામાં સળગાવ્યા વગરની અગરબત્તી મૂકો,
તેની સુગંધ લેવા માટે તમારે તેની કેટલા નજીક જવું પડે એક અભ્યાસ કરો. હવે આ જ અગરબત્તી સળગાવો અને શું થશે, શું દૂરથી આપણે એની સુગંધ મળશે? તો હા, કે જ્યારે સળગાવેલી નથી ત્યારે ના દ્રવ્ય સીમિત જથ્થામાં હતા, પછી એ વાયુ સ્વરૂપમાં આવ્યા એટલે એનું વિસ્તરણ થયું એટલે તમને દૂરથી જ અગરબત્તીની સુગંધ આવવા માંડી. હવે પ્રવૃત્તિ 1.4 મુજબ પાણીથી ભરેલા બે બીકર લો. ભૂરા અને લાલ શાહીનું એક ટીપું પ્રથમ બીકરની દિવાલની બાજુની ધ્યાનપૂર્વક અને ધીમેકથી ઉમેરો. બીજા બીકરમાં તે જ પ્રમાણે મધનું એક ટીપું. હવે ભૂરી કે લાલ શાહી હોય ને એ તમારા બીકરમાં ટચ થઈ જાય ને એ રીતના ટીપું અંદર અડવું જોઈએ પાણીમાં. એ જ રીતના બીજા બીકરમાં શું કરવાનું, મધ ટચ કરવાનું, બરાબર? એટલે બંનેમાં શું થશે જોઈએ કે બંને બીકરમાં દ્રાવણ તમારા ઘર અથવા વર્ગના કોઈ એક ખૂણામાં હલાવ્યા વિના રાખી મૂકવાના. એને હલવા દેવાનું નથી, પંખો ઉપરથી લાગવું નથી, હવા લાગવી જોઈએ નહીં. એ રીતના તમારે અવલોકન પછી નોંધવાનું કે શાહીનું ટીપું ઉમેર્યા પછી તરત જ તમે શું અવલોકન કર્યું અને મધના ટીપું ઉમેર્યા પછી શું અવલોકન કર્યું એ ચકાસો. શાહીના રંગને એક સમાન રીતે પાણીમાં ફેલાતા પ્રસ્તા કેટલા કલાક લાગે છે અથવા કેટલા દિવસ લાગે એ સેમ પ્રોસીજર મધના ટીપામાં ટ્રાય કરો, કે જેમાં પ્રસરણ થવાનો ગુણધર્મ જાજો હશે, ગોઠવાઈ જવાનો ગુણધર્મ જાજો હશે, એ ઝડપથી ફેલાઈ જશે એકદમ. જ્યારે મધનું ટીપું હોય ઘટ્ટો એકદમ તો એમ ફેલાતા વાર લાગશે. આ પ્રવૃત્તિમાં ગરમ પાણી ભરેલા એક પાત્રમાં તથા ઠંડા પાણી ભરેલા બીજા પાત્રમાં કોપર સલ્ફેટ, એટલે કોપર એટલે CU અને સલ્ફેટ એટલે SO4, CuSO4 એટલે કોપર સલ્ફેટ અથવા તો પોટેશિયમ પરમેંગેનેટ, પોટેશિયમ એટલે કે અને પરમેંગેનેટ કે MnO4, આના સ્ફટિકનો એક એક કણો ઉમેરી તેની એક બાજુ રાખી મૂકો. દ્રાવણને હલાવશો નહીં અને સ્ફટિકને તળીએ બેસવા દેશો. પાત્રના ઘનસ્ફટિક કણની બરાબરના ઉપરના ભાગમાં શું દેખાય છે તે ચેક કરો. આ રીતના તમારે રોજ ચેક કરતું જવાનું એટલે શું તાપમાનમાં ફેર થશે, કઈ રીતના દ્રાવ્ય થશે, ઘનને પ્રવાહીમાં કેટલો સમય રહે છે એ તમે એના પરથી અવલોકન કરી. હવે દ્રવ્યના જે કણ આપણે ગરમ કર્યા હતા, જેમ તમે ગરમી આપો ને દ્રવ્યને એમ એના કણોમાં ગતિશીલતા વધી જાય. એ દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે ગતિ ઉર્જા ધરાવે તો છે, પણ તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ પણ વધી જાય છે. જેમ ટેમ્પરેચર વધે એમ એના કણોની ગતિ વધી જાય, જેથી આપણે કહી શકીએ કે તાપમાન વધતા જ કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે. ઉપર્યુક્ત ત્રણેય પ્રવૃત્તિ આપણે જોયું કે દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્રિત થયેલા હોય છે, કારણ કે એક દ્રવ્યના કણો બીજાના અવકાશમાં બીજા દ્રવ્યના કણોમાં ગોઠવાઈ જાય છે અને સમાન રીતના મિશ્રણ થાય છે, કારણ કે દ્રાવ્ય પદાર્થ છે બધા, એટલે માટે દ્રાવ્ય ન હોય તો સમાન ગોઠવણી થાય નહીં. આ પ્રકારે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજાની આંતર મિશ્રણ થવાની ઘટનાને પ્રસરણ કહેવાય છે. કે શાહીનું ટીપું તમે જો પાણીમાં મૂકો એટલે ધીમે ધીમે જો પ્રસરણ પામશે, આમ એના કણો છૂટા પડીને બધી કોર ફેલાઈ જશે. આપણે જોઈ શકીએ છીએ કે તાપમાન વધતા પ્રસરણ વધુ ઝડપી બને છે. આવું શા માટે? કારણ કે ગરમીના કણોની ગતિ ઉર્જા વધી જાય, કણોની ગતિ ઉર્જા અંદર વધી જાય જેથી જ પ્રસરણ ઝડપીથી થાય, એટલા માટે. હવે 1.2.3 પ્રવૃત્તિમાં કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે એમ કહેવાય છે. આકર્ષે, એક કણ દ્રવ્યનું બીજા કણને આકર્ષે. તો આ રમતને કોઈ મેદાન રમો, જે નીચે બધે ચાર જૂથ બનાવીને માનવ સાંકળ રચો. પ્રથમ જૂથ ઈદુ મિસમી નૃત્ય કલાક માફક એકબીજા પાછળની બાજુએ હાથ પરોવીને પકડી લેશે, આ રીતના આકૃતિ. બીજું જૂથ એકબીજાને હાથ પકડીને માનવ સાંકળ રચશે. આ એક રીતના પાછળ રીતના હાથ પકડવા, એક સીધા હાથ પકડી લેવાની. ત્રીજું જૂથ એકબીજા સાથે માત્ર આંગળીના ટેરવા સ્પર્શથી જ માનવ સાંકળ રચશે. ચોથું જૂથ આ ત્રણેય જૂથમાં રચેલ સાંકળો એક પછી એક તોડી શક્ય એટલા નાના જૂથ બનાવવા પ્રયત્ન કરશે. તો કયું જૂથ સરળતા તૂટતું હશે? તો સૌથી દૂર આપણે ચોથા નંબર જોયો, એક પછી એક તોડી નાખે ને એ સરળતાથી તૂટી જાય. શા માટે? કારણ કે એના કણો છૂટા છૂટા છે એટલે ગરમી આપતા જ એ બંધ સરળતાથી તૂટી. તો આપણે દરેક વિદ્યાર્થીને દ્રવ્યના કણ તરીકે ગણીએ તો કયા જૂથમાં દ્રવ્યના કણો એકબીજાને મહત્તમ બળથી જકડી રાખે છે? તો આ પાછળથી જે હાથ પકડાતા સાંકળ રહી હતી એ મહત્તમ બળથી એકબીજાને જકડી રાખશે એટલે છૂટા પડશે નહીં. પ્રવૃત્તિ પછી જોઈએ, એક લોખંડની ખીલી, ચોકનો ટુકડો અને રબર બેન્ડ, એટલે રબરનો બેન્ડ લ્યો લો, તેને હથોડી વડે પ્રહાર કરી કાપી અથવા ખેંચીને તોડવાનો પ્રયાસ કરો. તો ઉપરયુક્ત ત્રણેય પદાર્થો પૈકી શેમાં કણો એકબીજા સાથે પ્રબળ બળથી જોડાયેલા છે? તો ઓબ્વિયસલી લોખંડના ખીલીમાં, કારણ કે એ ઘન છે અને એના કણો એકબીજાને પાસે પાસે છે, એટલે એના કરતાં ચોકના ટુકડામાં દૂર હશે, એનથી દૂર રબર બેન્ડમાં હશે, બરાબર? આ પ્રવૃત્તિ આપણે જોઈએ,
એના પછી પાણીનો નળ ખોલવાની આંગળી રાખી આંગળી વડે પાણીના પ્રવાહને અટકાવવાનો પ્રયત્ન કરો. શું પાણીનો પ્રવાહ આ રીતે અટકી શકે? શા માટે પાણી પ્રવાહ અટકાવી શકતો નથી? કારણ કે પાણીનો પ્રસરણ થવાનો ગુણધર્મ છે, એટલે જ્યાં જગ્યા મળે ને ત્યાં પ્રસરણ થઈ શકે. ઉપરયુક્ત ત્રણેય પ્રવૃત્તિ સૂચવે છે કે દ્રવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત હોય છે. આ બળ કણોને એકબીજા સાથે જકડી રાખે છે. એ દ્રવ્યના કણો વચ્ચેનું આ પ્રકારનું આકર્ષણ બળ એક કરતાં બીજા દ્રવ્યોમાં અલગ અલગ હોય છે. દ્રવ્ય પ્રમાણ ઉપર આધાર રાખે છે.